રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છરણમાં દરિયાઈ અને હવાઈ સરહદ આવેલી છે જેથી સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છનું મહત્વ ઘણું વધી જાય છે તેમજ કચ્છની સામે પાર દુશ્મન દેશ પાકિસ્તાન આવેલો હોવાથી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર વિશેષ જાપ્તો ગોઠવવામાં આવે છે જિલ્લા મથક ભુજથી એકસો પચાસ કિલોમીટર દૂર લખપત પાસે આવેલ હરામીનારા દરિયાઈ વિસ્તાર ઘણો સંવેદનશીલ માનવામાં આવે છે અહીં દરિયાની સાથે રણસરહદ પણ આવેલી છે આ વિસ્તાર પાકિસ્તાનની ઘૂસણખોરી માટે કુખ્યાત છે અવારનવાર આ વિસ્તારમાંથી માછીમારીના રૂપમાં ભારતીય સરહદમાં ઘૂસી આવતા પાકિસ્તાનની ઘૂસણખોરો ઝડપાઈ ચૂક્યા છે ઘૂસણખોરોની નજર બોર્ડર ક્રોસ કરવા માટે હંમેશા હરામીનારા વિસ્તાર પર રહે છે પરંતુ બીએસએફના જાંબાદ જવાનોએ પાકિસ્તાનની ઘૂસણખોરોના મનસુબાને નકામ નાકામ બનાવી દીધા છે હરામીનારા વિસ્તારમાં બીએસએફના જવાનો માટે પાકિસ્તાન પડકાર બની રહ્યું છે તો બીજી તરફ આ વિસ્તારમાં દલદલી ક્રિક હોવાથી ઝેરી જીવજંતુઓ જંતુઓ જવાનો ભય રહે છે બીએસએફના જવાનો બોટથી પેટ્રોલિંગ કરતી વખતે કપરી પરિસ્થિતિનો સામનો કરે છે આ વિસ્તારમાં ઠંડી ગરમી દિવસ રાત જોયા વિના સિક્યુરિટી ફોર્સના જવાનો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે હાલની કડકડતી ઠંડીમાં પણ બીએસએફના જવાનો હાઈ સ્પીડ બોટમાં હથિયારોથી સજ્જ થઈ સામેપાર માછીમાર કરતી પાકિસ્તાની બોટો પર ચાંપતી નજર રાખીને બેઠા છે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદનો અંતિમ પિલર નંબર એક હજાર એકસો પંચોતેર પણ અહીં જ આવેલો છે એક તરફ ભારતીય સરહદ તો પિલ્લરની બીજી બાજુ પાકિસ્તાનની સરહદનો વિસ્તાર શરૂ થઈ જાય છે ત્યાંથી પાકિસ્તાન નજીક હોવાથી કોઈ ઘૂસણખોરી કે ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે આ વિસ્તારમાં બીએસએફ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે અલી મોહમ્મદ ચાકી જેસ ટીવી કચ્છ